હલો છોકરાઓ, મધર શ્લોકમાં બાર તરફથી તમારા બધાનું સ્વાગત છે અને આશીર્વાદ છે. આજે હું આ બેઠા બાસમતી ભાત છે, આ બાસમતી ભાત છે, આ ગરમ પાણી મૂક્યું છે, આનાથી હું ધોઈશ ને ગરમ પાણી પલાળીશ અને આ લસણવાળું શાક બનાવીશ. આ આખો ગુવાર છે, આ જાડો ગુવાર છે, આ જાડો ગુવાર છે. લસણવાળો ગુવાર કરવો હોય ને આખો, તમે આ જાડો ખાસ લીધો છે આજે લસણવાળો. આ જાડો ગુવાર છે અને એનો કોરો મોરો હાઈ ક્લાસ બનાવીશ ને ટમેટાની અંદર નાખીશ, આમાં લીંબુ નાખીશ. એટલે હવે હું ધોઈ અને ગરમ પાણીમાં ધોઈને પલાળી દઈશ અને આને હું છે ને બાફી નાખીશ, બાફીને બનાવીશ. તો મારા તરફથી બધાને યાદી છે અને આશીર્વાદ છે. મારા બધા સબસ્ક્રાઈબર, મને જેને સબસ્ક્રાઈબર કર્યું હોય, છોકરાઓને એમ થતું હશે કે બા વાણિયા છે, પણ અમે વાણિયા નથી. જો અમા વાણિયામાં મેતા હોય છે, દોશી હોય છે, કોઠારી હોય છે, વોરા હોય છે, ઘણા હોય છે વાણિયામાં મેતા હોય, પણ અમારા બ્રાહ્મણમાંય મેતા છે. એટલે અમે છે ને અમારો અમે અવધિત ઝાલાવાળી બ્રાહ્મણ, હું છે ને બ્રાહ્મણની દીકરી છું, અવધિત ઝાલાવાળી બ્રાહ્મણ, મારા પપ્પા બ્રાહ્મણ હતા એટલે હું બ્રાહ્મણની દીકરી છું, વાણિયા નથી. તો હવે આ હું છે ને જો આમાં પાણી છે, હું આ બાફવા મૂકું છું. જો બે કા ત્રણ સીટી વગાડે છે, એટલા લસણવાળું શાક બનાવી છે. આજે બપોરની રસોઈ છે અને આજે મને એમ છે બુધવાર છે, કાલે મંગળવાર હતો ને, આજે બુધવાર છે. હવે આ છે ને હું પલાળીશ, આમાં હું આમાં ગુવાર બાફવા મૂકીશ, બાફીને કરીશ અને આમાં હું પલાળી દઈશ, થોડી વાર પલાળીને પછી બનાવીશ ને ગુવાર બાફવા મૂકીશ. આ છે ને મેં તેલ મૂકી દીધું છે અને આ કાચું છે, આ ટમેટા, ડુંગળી અને કોબી, મરચાં, આ એનું કાચું બનાવીશ મસાલો. આ ગુવાર જો બફાઈ ગયો છે, આ ગુવાર સરસ બફાઈ ગયો છે, બધો આખો ગુવાર કરીશ. વાણિયા છે ને એમ કહે કે વાણિયા ડુંગળી લસણ ન ખાય, એટલે હું ઘણીવાર મને વિચાર આવતો હતો કે હું ચોખોટ તો કરું, ઘણી જગ્યાએ શું છે વાણિયા ડુંગળી લસણ ન ખાતા હોય, એટલે હું લગભગ આ બધું ડુંગળી લસણવાળું જ બધું લગભગ 99% બતાવું છું. લીલોતરી શાક હોય ને એમાં ડુંગળી લસણ ને બધું હોય, અને ઘણા એમ થાય વાણિયા છે તો ડુંગળી લસણ કાં ખાય, પણ અમે છે ને બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણે ન ખાય એમ કહીએ છીએ. પણ હવે એ પહેલાંના જમાનાના ગઈટા હતા એ કરતા બધું રાખતા એવું. જો આ તેલ આવી ગયું છે, આ તેલ આવી ગયું, વઘાર આવી ગયો છે. રાઈ અને જીરું મૂક્યા તમે વઘારમાં, થોડાક સૂકા મરચા, લીલા મરચા છે અને લસણ છે. ગેસ બંધ કરી દીધો, નકર શું છે વઘાર બળી જાય. આમાં પાણી નાખવાનું નથી, એટલે વઘાર બળી જાય. આ ટમેટા નાખશે, કરજો ચાલી. હાલો જે આ ગોવાનું શાક લસણવાળું બહુ સરસ વઘાર આવ્યો છે, હાઈ ક્લાસ. હું પાછું થોડુંક લસણ અંદર નાખીશ, બહુ પાણીવાળો નથી કરવો ગોવાર, આજે હાઈ ક્લાસ કોરો મોરો ગોવાર બનાવો. આજે 26 તારીખ છે, જા નાખ્યો ગુવાર, અમારે લસણ નાખ્યું. આજે 26 તારીખ છે અને બુધવારને 26 તારીખ. હવે આમાં હું મસાલા કરીશ, હાઈ ક્લાસ. હવે મેં હળદર નાખ્યા, આજે આ કોરો મોરો બહુ સરસ, હું કોઈ દિવસ કોરો મોરો નથી બનાવતી, આજે હું પહેલી વાર બનાવું છું એટલે મેં લાઈવ બતાવ્યું કે હું નકર હું છે ને લગભગ રસાવાળો જ બનાવું છું. આજે મેં ખાસ જાડો ગુવાર લીધો છે અને
મોટી સિંગો કૂણો, અને કૂણો તો છે પણ તોય આવી રીતે આજે મેં થોડોક આવી રીતે અલગ ટાઈપથી બનાવ્યો. હવે આમાં છે ને હજી હવે જ નાખ્યું. હવે આમાં ધાણા જીરું નાખી, હવે ગેસ ધીમો કર્યો છે. હવે ભાતની અંદર હું મીઠું નાખું છું. આમાં ભાતની અંદર જો આ ભાત બને છે એની અંદર હું છે ને મીઠું નાખીશ. આમાં આ બહુ સરસ ભાત થયા છે. વાઇટ ભાત કરવા માટે હું એમાં લીંબુ નીચોવું છું. લીંબુ નીચો ને એટલે મેલું હોય ને એનો મેલ મેલો ઓલો થઈ જાય. અને તમારો ભાત છે ને જૂના ભાત હોય ને વાઇટ બને. મને ટેવ જ છે. હું આવી રીતે જો બહુ સરસ ભાત થશે આ. અને આમાં તમે મીઠું નાખો તો જલ્દી બની જાય, તેલ નાખો એટલે છૂટા થાય, અને લીંબુ નીચોવો તો વાઇટ થાય. ત્રણ વસ્તુ છે. જો આ સરસ શાક બની ગયું છે. હાઈ ક્લાસ. આ બાફેલું છે એટલે હું બહુ છે ને બાનું પાછું બાને અડધું થાય ને ન થાય ને એવું બધું. જો આ બની ગયું છે શાક સરસ. હાલો આ ભાત બની ગયા છે. જો આ ભાત બની ગયા છે. ભાત છે ને છૂટા ભાત કર્યા છે. ભાત હાઈ ક્લાસ બની ગયા છે. ભાત જો હાઈ ક્લાસ થઈ ગયા છે. હવાને ઢાંકીને રાખી દઈએ. હાલો હવે સંભારો વઘારું છું. જો આ સંભારો વઘારું છું. જીવું ને રાય ને મીઠું હળદર જ નહીં ખાતને. અમે આની અંદર ખાંડ નાખી. જરા ઘણા સંભારામાં ખાંડ નાખે, ઘણા ન નાખે. બધાના બધાની રીત બનાવવાની, પછી જમવાની રીત ના બધું અલગ અલગ હોય. જ્યાં સરસ સંભારો બની ગયો. આજે મેં આમાં ટમેટા નથી નાખ્યા, પણ હું એમાં આજે લીંબુ લીધો હોઈશ. અલગ અલગ ટાઈપનું બધી હોય બધાને આમ રીત, પછી જમવાનું ખાવાનું જા બની ગયો. આ એટલા સંભારો બધાને અલગ હું રૂટીન બતાવું છું દરરોજનું. જો આ છે ને આ કાચું બનાવ્યું છે મેં. સંભારો બની ગયો. આ કાચું બનાવું. આ તમે વેલો મસાલો કરીને રાખી દો ને ફ્રીજમાં. મેં આમાં ટમેટા તો નહીં ખાશે, પણ થોડુંક લીંબુ નાખીશ. અને આમાં દળેલી ખાંડ હોય. લીંબુ ન હોય તો વિનેગર નાખો ને તોય ચાલે. સેજ ખટાશ જોઈ. લીંબુ કદાચ ના હોય તો વિનેગર હોય ને તોય આવે. આમાં સે જાડી ખાંડ છે ને એટલે હું નથી નાખતી. હું સ્ટેરમાં દળેલી ખાંડ રાખું જ છું, પણ હવે પૂરી થઈ ગઈ છે પાછી મારે દળવાની છે. હું આ કાચા માટે દળેલી ખાંડ ખાસ આગળ પાછળ રાખું. જ્યાં સરસ મસાલો થઈ ગયો. હાઈ ક્લાસ થઈ ગયો મસાલો. સંભારો બની ગયો. જુઓ બેનો બેનો દેખાવ જુઓ. આ પીળો સંભારો અને આ બસ હવે આને રાખી દઈશ. હાલો જો આ હું મેં લોટ બાંધ્યો છે. આમાં મેં મોણ નાખ્યું છે. હું મોણ નાખું જ છું.
અમે ગુજરાત અને મારો જામનગર, વતન મારું રહેવાનું જામનગર. આ છે ને, જો આ રેલો મેં લોટ બાંધું 10 મિનિટ તો બહુ સરસ થાય. જો આ સરસ થઈ ગયો, હવે આને હું છે ને 10 મિનિટ ઢાંકીને રાખીશ એટલે સેટ થઈ જશે. હાલો છોકરાઓ, મધસ બ્લોકમાં બા તરફથી સ્વાગત છે અને મારા તરફથી આશીર્વાદ બધાને, સુધાબેન મહેતા તરફથી યાદી. અને છોકરાઓ, આજે મેં રસોઈમાં જો આજે રસ છે, આ રસ અમે દૂધમાં જ બનાવીએ છીએ રસ. અને આ રોટલી છે, આ રોટલી બનાવી છે. અને આ છે ને, મેં ગુવારનું શાક તમને બતાવ્યું, જો કોરુમરું શાક છે, ટમેટાને બધું નાખીને એટલે રસો થયો જ, બાકી કોરુમરું રસણીયું શાક બનાવ્યું છે. આ મેં ચટણી અલગ ટાઈપની બનાવી છે, મેં બતાવી નથી, પણ હવે હું નેક્સ્ટ ટાઈમમાં ચટણી બનાવીશ ને એટલે હું ખાસ બતાવીશ. આ ચટણી બનાવી છે, બહુ સરસ છે, અલગ ટાઈપની મેં પહેલી વાર બનાવી છે, હવે બનાવીશ એટલે બતાવીશ ને. આ સંભારો છે, આ સંભારો કર્યો છે, આ ભાત છે, આ ભાત બનાવ્યા છે, આ કાચું બનાવ્યું છે. તો છોકરાઓ, મારી થાળી કેવી સરસ લાગી, સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો અને મને આગળ વધારજો. અને મારી રસોઈ તો તમે જમો તો ખબર પડે કેવી બની છે, હું તો બતાવી શકું છું શું કરું. તો મારી રસોઈ સારી લાગી હોય તો મારો બ્લોગ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ કરજો અને મારો વિડીયો શેર કરજો. બાય બાય.